नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 सामाजिक विज्ञान में आपणे विषय परिचय आगळना विडियो में मेळवी गया। हवे आजे आपणे पाठ्यपुस्तक में अभ्यासक्रमनी शुरुआत करीशुं। तो बधा ज पोतानी पाठ्यपुस्तक लई अने ध्यानथी सांभळशुं अने पाठने समझवा प्रयत्न करशुं। आपणे जोई गया कि सामाजिक विज्ञान एटले के आपणे समाजमां रहीए छीए अने एना मुजबना नीति नियमो होय छे अने एनामांथी आपणे घणुं बधुं जाणवा मळे छे, जेमां भूतकाळनी वर्तमाननी सामाजिक जे बाबतो थती होय छे एना विशे पण आપણને सामाजिक विज्ञान माहितगार करावे छे। एवी ज रीते सौथी पहेला आपणे आपणो पाठ छे चालो इतिहास जाणीए। हवे आ जे पाठ छे એનું નામ છે એ પોતે જ કહી દે છે કે આ જે છે એ ઇતિહાસ વિશેની વાત કરેલી છે। તો સૌથી પહેલા આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ। તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનમાં એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે, એટલે કે આજુબાજુ જે થઈ રહ્યું છે તેનાથી આપણને જાણકારી આપે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। ઇતિહાસ વિષય સમાજ સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પણ પરિચય કરાવે છે, એટલે કે શું ચાલી રહ્યું છે એ બધું જ આપણને સામાજિક વિજ્ઞાન આપણને માહિતગાર કરાવે છે। જ્યારે ઇતિહાસ માનવ જીવનના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાનને જાણી શકીએ છીએ। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાનને સમજી શકીએ છીએ? તો ના, એવું ન થઈ શકે। કારણ કે જો ભૂતકાળ ખ્યાલ હોય તો એના જ સાંકળ અને કડી રૂપે આપણે અત્યારે વર્તમાનને પણ જાણી શકીએ અને ભવિષ્યનો અંદાજ પણ લગાવી શકીએ। માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે, એટલે કે તમે જો ઇતિહાસ વિશે રસપ્રદ રીતે ભણશો તો તમને એમ થશે કે તમે ત્યાં છો, એટલે કે તમે ઇતિહાસને માણો છો એવી તમને અનુભૂતિ કરાવશે। એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતરિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે, જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ। આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા કે આપણને ઇતિહાસ છે એ શું જાણકારી દે છે, અર્થશાસ્ત્ર શું જાણકારી દે છે, ભૂગોળ શું જાણકારી દે છે। તો આપણે અત્યારે ઇતિહાસ વિશે ભણીએ તો ઇતિહાસ જે છે એનો તમે રસપ્રદ અભ્યાસ કરો તો તમને એમ થાય કે જાણે તમે એનામાં જ જવો છો અને એની અનુભૂતિ કરાવે છે। આપણે ભૂતકાળના સમાજ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે। હવે સાચી વાત છે કે અત્યારે આપણે વર્તમાનમાં જીવીએ છીએ તો શા માટે ભૂતકાળમાં જીવીએ? ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલું નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે। આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસમાં આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરાવે છે। હવે તમને ખ્યાલ જ છે કે જ્યારે પહેલાં માનવી જે છે એ વાનર સ્વરૂપમાં હતો ત્યારે તે ફળ, ફૂલ, શાકભાજી એને કાંઈ ખ્યાલ જ ન હતો, તે કાચા કાચા અનાજ ખાતો હતો। પછી તેણે અગ્નિની શોધ કરી। અગ્નિની શોધ કઈ રીતે થઈ? બે પથ્થર ઘસવાથી અંદરથી તણખલા ઉત્પન્ન થયા અને ત્યારબાદ આવી જ રીતે અગ્નિની શોધ થઈ। હવે આપણે જોઈએ કે ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો। હવે એ તો વાતો કરી ગયા કે આપણે ઇતિહાસ જાણવું જોઈએ, પરંતુ આપણે ઇતિહાસ શેમાંથી જાણવા મળશે? તો એના સાધનો અને સ્ત્રોત હોય છે ચિંતને વર્તમાનમાં વાંચ્યું, વર્તમાનપત્રમાં ચિંતને વાંચ્યું, એટલે તમારા જેવો એક છોકરો હતો એણે વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું, તેને આશ્ચર્ય થયું। આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? તે કોણ અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકોનો ખોરાક કેવો હશે? કેવા કપડાં પહેરતા હશે? આપણે કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે। હવે આપણે એમ જોઈ તો લીધું કે
એણે વાંચી લીધું અને આપણે પણ ઘણી વાર વાંચતા હોઈએ છીએ કે આવી રીતે બધું ખોદકામ થયું, ઉત્ખનન. ઉત્ખનન એટલે કે ખોદકામ કરવું જમીનમાંથી, એટલે ઉત્ખનન કર્યું અને આ બધી વસ્તુઓ મળી. ક્યાંક શહેરો મળે, ક્યારેક ક્યાંક વસ્તુઓ મળે. તો આ શેના માટે અને કેવી રીતે જાણી શકાય છે? તો તેના માટે સ્ત્રોત છે, એટલે કે એવા એના સાધનો છે કે જેના દ્વારા આપણે ઇતિહાસ સરળતાથી સમજી શકીએ છીએ. હવે એમાં સૌથી પહેલાં આવે છે તાડપત્ર અને ભોજપત્ર. હવે તાડપત્ર અને ભોજપત્ર એટલે શું? તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. હવે હસ્તપ્રત એટલે કે હાથેથી લખેલું, હસ્ત એટલે હાથ, પ્રત એટલે કાગળ, હસ્તપ્રત એટલે કાગળ પર હાથથી લખવાનું. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્રો એટલે તાળપત્ર. હવે તમે બધાના હાથમાં પેન્સિલ રાખવું ફરજિયાત છે, કારણ કે અમુક વસ્તુ હું કહીશ તેના નીચે તમને લીટી કરવાની રહેશે. તો તાળપત્રો અને તાળના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો આખા વાક્ય નીચે લીટી કરીશું. તથા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ, હવે આંતરછાલ એટલે ઉપરનું પડ હોય ને, એને કાપી નાખે એ લોકો, છાલીની ઉતારી નાખે, જેના થડ હોય ને એવી રીતે ડાળોમાંથી ને થડમાંથી, અને અંદરની એક આંતરછાલ એટલે કે એકદમ પાતળી છાલ હોય એની અંદર એ લોકો એના ઉપર, એ લોકો એને સૂકવી અને એના ઉપર લખતા. તાળના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. અત્યારે તમને ખબર જ છે કે અત્યારે હવે તો કાગળનો પણ નહીં, હવે તો કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો છે કે બધી જ વસ્તુ, અને હવે તો અમુક વસ્તુ મોબાઈલમાં પણ ટાઈપિંગ થઈ જતી હોય છે, આપણે બધા જ જાણીએ છીએ. એટલે સમયાનુસાર એટલે કે કાળક્રમે બધું બદલાતું જ રહે છે. ત્યારે એ મુજબની શરૂઆત હતી કે તાડના વૃક્ષોમાંથી જે મળે છાલ એનામાં એ લોકો લખતા. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાળ ઉપર લખતા. એવી રીતે ધીમે 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 આ બધી વસ્તુઓ રહેતી અને એના ઉપરથી અત્યારના લોકો જાણકારી મેળવી શકતા કે એ લોકો કઈ રીતે જીવતા હશે, શું લખતા હતા, કેવી ભાષા હતી, કેવી બોલી હતી, એ બધું જાણી શકાય છે. એટલે ટૂંકમાં કોઈ પણ લખાણ તમને મળી આવે તો તમે ઇતિહાસને જાણી શકો છો. તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણે માહિતી મળે છે. એટલે આપણે સમજી ગયા કે તાળપત્ર અને ભોજપત્ર એક જાતના કાગળ હતા ત્યાંના, ત્યારે કાગળની શોધ થઈ નથી એટલે એ લોકો આ પ્રકારે બધી જ વસ્તુઓનું લખાણ કરતા હતા. આગળ જોઈએ તો આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સાચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પણ મળી આવે છે. હવે સાહિત્ય પણ એના દ્વારા જ આપણે જાણકારી મેળવી શકીએ છીએ કે કઈ રીતનું સાહિત્ય હતું, કઈ ભાષાઓ હતી, એ લોકોની પ્રકૃતિ શું હતી. તો એમાં કઈ કઈ ભાષાઓ છે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં પણ લખાણો મળી આવે છે. ત્યાંના માણસો પણ મનોરંજન માટે કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ કરતા હતા. તે પોથી સ્વરૂપે એટલે કે મોટી મોટી આખા અલગ અલગ પાના હોય એના કવર કરી અને એને બાંધવામાં આવે, એને કહેવાય પોથી સ્વરૂપે. એવી જ રીતે તેમાં કઈ કઈ રીતે એના માણસો રહેતા હોય તો ધર્મનું પણ અનુપાલન કરતા હોય છે. તો ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વગેરે મોટા પ્રમાણમાં માહિતી મળી આવે છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને મેં સમજાવ્યું પ્રમાણે તાળપત્રો અને ભોજપત્રો વિશેની માહિતી આપેલી છે અને કઈ રીતના લખાણ કરેલા હતા એની થોડી એવી લિપિ પણ લખાણ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે તાળપત્રો, ભોજપત્રો અને ઇતિહાસની વાતો સમજી ગયા. આગળના વિડીયોમાં આપણે આગળ એનું જોશું કે કઈ રીતે એ લોકો બીજા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા કે જેથી એ લોકો ઇતિહાસની જાણકારી મેળવી શકે. તમે આ બધી જ વસ્તુઓ જે આજે મેં સમજાવી તે વાંચી જાજો અને રિવિઝન કરી જાજો, જેથી આગળનો, જો તમે આ બરાબર સમજશો તો આગળનો સમજવામાં તમને મજા આવશે, એમાં રસ તમારો વધશે. નમસ્કાર.